ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ખુશીની વાત સાથે, સારા સમાચાર સાથે, એમએ વાળાનું આજે હું પહેલું થોડુંક એમને એમ લેક્ચર લઉં છું. તમને ઘણા બધા સારા સમાચારો આપવાના છે એટલા માટે, બરાબર. એડમિશન જેણે લઈ લીધા છે એ લોકો માટે, જેટલા લોકો ફીને ફોર્મ ભરી ગયા છે એ લોકો માટે, જે લોકો હજી ઘરે બેઠા વિચારે છે, જે લોકો હજી આજકાલમાં આવવાના છે, એ બધા જ લોકો માટે, બરાબર, આ મારું આજનું લેક્ચર છે. હવે અત્યારના પૂરમાં જ્યારે હું સવારમાં કોલેજ આવી એટલે એક સારા સમાચાર એ મળ્યા કે એક પરિપત્ર છે, હું હમણાં તમને એની કોપી ફોટો પાડીને મોકલું છું, બરાબર, મોકલશે કેતન સર અથવા તો હું જોઈ લેજો, કે COVID-19ની મહામારીના કારણે, બરાબર, UGના 1, 3 અને 5 અને PGના જે તમારું MA કહેવાય એના 1 અને 3 માટે જે પરીક્ષાઓ લેવાનારી છે એનું સુધારેલો પરિપત્ર ભક્તકવિ નરસિંહ મહેતાએ આજે અત્યારે મૂક્યો અને ઝાલા સાહેબે અત્યારે મને આપ્યો, બરાબર. એટલા સારા સમાચાર છે. મેં થોડાક દિવસ પહેલાં તમને સ્પીચ મૂકી હતી, ખબર, કે ભાઈ આટલા હોશિયાર છો, આટલા માર્ક્સ મળેલા છે, તો ઘરે બેસવાનો શું મતલબ છે? તમારું એક સેમ તો હમણાં પૂરું થવાનું છે, બરાબર. અને કેટલા મોટા ફાયદા, જો તમે પહેલો ફાયદો કહો, પરિપત્રમાં એવું લખેલું છે, પરીક્ષાનો સમય માત્ર અને માત્ર 1.5 કલાકનો રહેશે. વિચાર કરો તમે, બરાબર. MA ફેકલ્ટી ઓલ, કોઈ પણ વિષયમાં તમે MA કરતા હોય, બરાબર. અને પરીક્ષાનું સ્વરૂપ કેવું હશે તો લખી નાખ્યું, 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. તમે વિચાર કરો, અત્યાર સુધીની આપણી પરીક્ષા કેવી હોય, હે, કે એકના હાથવામાં એક, તમારે બધું કરવું પડે ને, બધાય કરવા પડે. હવે આ 1.5 કલાકનો સમય એટલે તમારો કોર્સ નાનો કરી નાખો, તમારે માત્ર અને માત્ર પાંચ ચેપ્ટર ભણવાના હોય, હે, તો એમાં એ ઓછું કરી નાખો. અને ઓલ ઓવર 14 માર્ક્સનો 1, એવા કુલ તમારે કેટલા પ્રશ્ન લખવાના? 3. અને કુલ ગુણ કેટલા રહેશે? તો કે 42. પેપર અડધું કરી નાખ્યું, હે, અડધો સમય ઓછો કરી નાખ્યો, અડધું પેપર કરી નાખ્યું, 1.5 કલાકનો જ સમય. અને માત્ર તમને એવું કહેવામાં આવશે કે આ 5 પ્રશ્નો છે, 1, 2, 3, 4 અને 5, એમાંથી તમને ઈચ્છા મુજબના 3 લખો. આનો અર્થ શું થાય કે તમે માત્ર અને માત્ર 3 ચેપ્ટર ભણી લ્યો પરફેક્ટલી, એટલે તમને 3 પ્રશ્ન આવડી જવાના છે પૂરું. 2 ચેપ્ટર તો કાઢ નાખા, આપણે 5-5 ચેપ્ટર ભણશું, 5-5 ક્લિયર કરાવશું, એટલે તમે જે 5 પ્રશ્નો પૂછે, બરાબર, એમાંથી તમે આમ એકદમ પરફેક્ટ હોય. પણ મેં તમને કીધું હતું ને પહેલે દિવસે કે તમે લાભ તો જોવો, COVID-19ના કારણે નો ડાઉટ બધાને નુકસાની ગઈ, પણ સ્ટુડન્ટને ઓલ ઓવર લાભ જ છે, બરાબર. એટલે ખાસ પછી મેં પહેલું એ કામ કર્યું કે હું અત્યારે પહેલાં સ્પીચ મૂકી દઉં કે જેટલા લોકો ઘરે હોય એ જોઈ લે, બરાબર છે, કે આખું એમ આમ તમારું પૂરું થઈ જાય, બરાબર. આ એવી રીતે 2 મહિનાની અંદર તમારી આ પરીક્ષા હશે, બરાબર, આમ પૂરું થઈ જાય. પછીનું સેમેસ્ટર એ નાનું કરે તો જ થાય ને, હે. અને હજી ક્યાં નક્કી છે કે દિવાળી પછી કોલેજો કે રસી ન આવે ત્યાં સુધી તો બહુ પ્રશ્ન છે હોસ્ટેલો ખોલવી, બરાબર. એટલે સારામાં સારા સમાચાર છે MA વાળા માટે, તમારે 14 માર્ક્સના માત્ર ને માત્ર 3 જ પ્રશ્ન તૈયાર કરવાના છે અને 3 જ લખવાના છે. પ્રેક્ટિકલમાં એવું થશે એટલે કોઈ એવી ભૂલ ના કરે, હે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો હું અહીં બેઠી છું. તમને પૈસાનો પ્રશ્ન હોય, અત્યારે ફી ના ભરી શકતા હોય, તમારે હપ્તા કરવાના હોય, તમારે લેટ ફી ભરવી હોય, તમારે મોડેથી કોલેજ બધી રીતે તૈયાર, પણ કોઈ છોકરી ઘરે બેસીને આવી ભૂલ ના કરે કે મારે એમ મહેનત કરવું, બરાબર. એટલે તમારું અત્યારે પહેલું અને ત્રીજું, હે, આ બે તમને ખબર છે MA માં કેટલી તકલીફ પડે. ડિપાર્ટમેન્ટમાં જે લોકો ભણે એને પૂછી લ્યો, તોડાવી નાખે, હે, એને બદલે તમારું પહેલું અને ત્રીજું સેમ તો બહુ શાંતિથી પસાર થઈ જવાનું છે, એટલે ટેન્શન લેતા નહીં, બરાબર. એ ખુશીના સમાચાર આપવા માટે જ અત્યારે મેં તમને સ્પીચ આપી કે તમે જોઈ લ્યો અને તમને ખબર પડે, અને હમણાં હું લેટર મૂકું છું, બરાબર. હવે તમારે કેટલા પેપર આવશે MA માં એની થોડીક ચર્ચા કરી લો, બરાબર. માત્ર અને માત્ર 5 ચેપ્ટર તમારા આવશે, 5 પેપર MA ના પહેલા સેમમાં માત્ર અને માત્ર 5 પેપર તમારે ભણવાના છે. પરીક્ષાનું માળખું જ તમને ખબર પડી ગઈ, યુનિવર્સિટીનો પરિપત્ર હમણાં મૂકી દઉં છું એટલે એ ખબર પડી જશે, બરાબર. હવે એ 5માં પહેલું તમારું પ્રેક્ટિકલનું રહેશે, બરાબર, ઓન્લી ફોર પ્રેક્ટિકલ, બીજું કાંઈ કરવાનું નથી, બરાબર. અને એમાં તમારે લગભગ 4 પ્રેક્ટિકલ છે, બરાબર છે, કોઈ વધારે પ્રેક્ટિકલ છે નહીં.
અને એમાં તમારે પેલી સિસ્ટમ ઓલી જ છે બરાબર. આ જે હવે કોવિડ 19ની જે સિસ્ટમ છે 1.5 કલાકના પેપરમાં, એ તો સાવ ઇઝી છે, એનું કાંઈ તમારે ટેન્શન લેવાનું નથી, બરાબર છે. પછી તમારે બીજું પેપર આવશે રિસર્ચ મેથોડોલોજી, એના એ 4 જ યુનિટ છે. સંશોધન પદ્ધતિ, તમે જે રિસર્ચવાળી સંશોધન અને આંકડાશાસ્ત્ર શીતલબેન જે ભણાવતા હતા ને, એ જ થોડુંક એડવાન્સમાં એને જ આગળ વધારવાનું છે, એટલે કોઈ પ્રશ્ન નથી. એના એ 4 જ યુનિટ છે. એના પછીનું તમે યાદ કરો, તમે સોશિયલ સાયકોલોજી ભણ્યા છો, એ જ પેપરને થોડુંક આગળ વધારવાનું. એડવાન્સ સોશિયલ સાયકોલોજી ભાગ 1 અત્યારે ભણવાનું, અને ભાગ તમારો જે બીજો છે એ 3જા સેમમાં ભણવાનું, અને પછીના સેમમાં બીજો ભાગ, બરાબર. એટલે એક ત્રીજું તમારું પેપર હશે એડવાન્સ સોશિયલ સાયકોલોજી, અથવા તો જેને કહેવાય સમાજલક્ષી મનોવિજ્ઞાન ભાગ 1, એના 4 જ યુનિટ છે, બરાબર. પછી તમારે એક પેપર એવું છે કોગ્નિટિવ સાયકોલોજી, અને એ તમે એસવાયમાં ભણ્યા હતા, યાદ કરો, એના નાના નાના ટોપિક આવી ગયા, આપણે કાંઈ મળતું નહોતું ને યુનિવર્સિટીમાં ગયા હતા અને ઘણી બધી લપ કરી, બરાબર. બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન, એના એ તમારા 4 જ ટોપિક છે, બરાબર. અને એક તમારે છેલ્લું પેપર છે સાયકોલોજી ઓફ ઇમોશનલ, બરાબર, અથવા એડવાન્સ ફિઝિયોલોજિકલ સાયકોલોજી. પણ આપણે એમાં એડવાન્સ ફિઝિયોલોજિકલ સાયકોલોજી ભણશું, શું કામ, તમે એસવાયમાં અને ટીવાયમાં ને બધે શરીરલક્ષી મનોવિજ્ઞાન મારી પાસે જ ભણેલા છો, એ જ પેપરને થોડુંક આગળ વધારવાનું છે, બરાબર. હવે તમને ખબર પડી, જો સાંભળો, પ્રેક્ટિકલ શીતલબેન લેતા હતા એમ જ લેશે, અને મોટે ભાગે શીતલબેને અભ્યાસ કરીને કીધું આપણે જે જૂના પ્રેક્ટિકલો છે એ જ છે, કોઈ પ્રશ્ન નથી, બરાબર. સંશોધન પદ્ધતિ શીતલબેન જ લેશે, બરાબર, એ જ તમારું લેતા હતા ટીવાય સુધી, બરાબર. સોશિયલ સાયકોલોજી શાંતા મેડમ લેશે, કારણ કે મેં જ લીધેલું છે અત્યાર સુધી, બરાબર. અને ફિઝિયોલોજિકલ સાયકોલોજી શરીરલક્ષી મનોવિજ્ઞાન પણ હું જ લઈશ, બરાબર. કોગ્નેટિવ સાયકોલોજી છે એ શીતલબેનને હું એવું લાગશે તો અડધું અડધું કરી નાખશું, બરાબર, સમજાઈ ગયું. બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન એની બુકે અવેલેબલ છે, મટીરિયલ અવેલેબલ છે. એટલે તમારે કેવી રીતે ભણવાનું છે, જેમ મટીરિયલ બનાવતા હતા એમ જ મટીરિયલ બનાવવાનું છે. હું જ બનાવડાવીશ, શીતલબેન એ બનાવડાવશે, બુક તૈયાર થશે. ક્યાંયથી તમારે કૌટિલ્ય કે ક્યાંયથી પુસ્તક કે ક્યાંય મટીરિયલ માટે દોડવાનું નથી. અમે બેઠા છીએ, 5 પેપર છે, અને હવે તો યુનિવર્સિટીએ કેટલું નાનું કરી નાખ્યું, વિચાર તો કરો, 14 માર્ક્સના 3 જ પ્રશ્ન લખવાના, એમાંય કોઈ પણ 5માંથી લખવાના, અને 1.5 કલાકનો સમય, બરાબર. હાવ નાનામાં નાનો કોર્સ, એમાંય પાછું યુનિવર્સિટીએ અડધો કરી નાખ્યો, બરાબર. એટલે કોઈ વ્યક્તિ આ વખતે એવી ભૂલ ના કરે કે અમારે એમએ કરવું નથી, બરાબર. ઘરે બેઠા એક્સટર્નલ એમએ જેવું જ છે, અને એક્સટર્નલ કરવું હોય તો છૂટ, તમારે ના આવવું હોય તો તમને કોઈ આય નહીં કે, બરાબર. તમારે હોસ્ટેલમાં ના આવવું હોય, ઘરે બેઠા કરી લેવું હોય, મટીરિયલ અહીંથી મળી જશે, કોર્સે અહીંથી મળી જશે, અને પરીક્ષા સાવ ઇઝી છે. અને હજી હું માનું છું ત્યાં સુધી આના પછીનું જે સેમ તમારું આવશે, બરાબર છે, હે, એની તમારી પરીક્ષા સાવ ઇઝી છે એમ માની લ્યો, કારણ કે કોવિડ-19નો હજી કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી, કે ડિસેમ્બરથી કોઈ હોસ્ટેલ ખોલવાની કે કોલેજ ખોલવાની હજી કોઈ પરિપત્ર નથી, બરાબર છે. એટલે આમને આમ વર્ષ પૂરું થઈ જશે, એટલે કોઈ એવી ભૂલ કરતા નહીં. પેપર એ ખબર પડી ગઈ, શરીરલક્ષી મનોવિજ્ઞાનને આગળ વધારવાનું છે, સોશિયલ સાયકોલોજીને આગળ વધારવાનું છે, બરાબર, જે તમે ભણતા હતા એ જ, પ્રેક્ટિકલને આગળ વધારવાનું છે, રિસર્ચ મેથડ તમે ભણ્યા એને આગળ વધારવાનું છે, અને બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનને આગળ વધારવાનું છે, અને એમાંય 50% કોર્સ થઈ ગયો, બરાબર. એટલે અત્યારે ખાસ મારી સ્પીચ બધાએ સાંભળી લેજો, સાંભળી, અને હવે લગભગ 99% તમને 8 કે 10 દિવસની મુદત હશે ફોર્મ ભરવાની, પછી લેટ ફી સાથે ફોર્મ ભરવાનું. યુનિવર્સિટી તમને ખબર છે લેટ ફી લે છે, તો એવું શું કામ કરવાનું, પૈસાથી ન પહોંચાય તો ટેન્શન ના લેતા, 5000 રૂપિયા દઈને એડમિશન કન્ફર્મ કરાવી જાઓ. બાકી 2 સત્રની ફી 7.5 જ રહેશે, હોસ્ટેલમાં તો આવવાનું નથી એટલે હોસ્ટેલની ફી તો બચી ગઈ. મટીરિયલ ટોટલી ઓનલાઈન મળતું રહેશે, લીથાએ આપણે બનાવી નાખશું, એટલે કાંઈ ટેન્શન લેતા નહીં. આટલો પ્રયત્ન કર્યો તો મારો ઈરાદો એવો ખરો કે મારી કોઈ પણ છોકરી છે એમએ વગર રહે નહીં. બાકી એમએ એમ કંઈ સહેલું નથી, જે લોકો એમએ કરી લીધું એને પૂછી લેજો. પણ કોવિડ-19નો તમને જે લાભ મળે છે એ લાભ તમે ગુમાવો ને, એવી મારી ઈચ્છા ખરી. આભાર.